નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, પહેલો ચેપ્ટર આપણે એક્સરસાઇઝ પૂરું કરી લીધું. બીજું ચેપ્ટર કરવાનું છે ધંધાકીય સેવાઓ 2. ચેપ્ટરનું નામ લખો ધંધાકીય સેવાઓ 2, એમાં આપણે એમસીક્યુ લખવાના છે. તમારી બુકમાં 6 એમસીક્યુ સ્વાધ્યાયમાં આપેલા છે, ત્યાર પછી વધારાના એમસીક્યુ છે, હું અહીંયા બોલું, તમારે લોકોને સેટ નોટમાં લખવાના છે. લખો નંબર 1, જિંદગીના વિમાને નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ પડે છે? જવાબ, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. પછીનો એમસીક્યુ, કયા વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી? જવાબ, જિંદગીના. પછીનો એમસીક્યુ, એક વ્યક્તિના મકાનની કિંમત 1,00,000 રૂપિયા છે, 1,20,000 રૂપિયા છે, તે મકાનની પૂરેપૂરી કિંમતનો વીમો ઉતરાવે છે. જો મકાનને આગથી થયેલું નુકસાન 60,000 નું હોય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે? જવાબ, 60,000 રૂપિયા. કારણ કે નુકસાન 60,000 થયું છે અને વીમા કંપની ચૂકવશે કેટલું? 60,000 રૂપિયા. પછી મેં ચૂક્યું, વીમાની મૂળભૂત વિભાવના કઈ છે? વીમાની મૂળભૂત વિભાવના કઈ છે? જવાબ, સામાજિક. પછીનો એમસીક્યુ, કયો વીમો ખાસ કરીને ઘડપણમાં સહારો અને બચત યોજનાની સગવડ આપે છે? જવાબ, હયાતીનો વીમો. પછીનો એમસીક્યુ, વીમા યોગ્ય હિતના સિદ્ધાંત મુજબ વ્યક્તિ જેનો વીમો લે તેમાં તેનું હિત કયા પ્રકારનું હોવું જોઈએ? જવાબ, આર્થિક. આર્થિક હિત હોય. પછી મેં કીધું, વીમા યોગ્ય હિતના સિદ્ધાંત મુજબ વ્યક્તિ જેનો વીમો લે તેમાં તેનું હિત કેવા પ્રકારનું હોય? આર્થિક. પછી મેં કીધું, કરાર કરતી વખતે બંને પક્ષે પરસ્પર જરૂરી બધી જ માહિતી આપવાની હોય તે સિદ્ધાંત એટલે? જવાબ, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. પછીનો એમસીક્યુ, સામાન્ય વીમાના કેટલા પ્રકારો છે? સામાન્ય વીમાના કેટલા પ્રકારો છે? જવાબ, 3. પછી એમસીક્યુ, ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? જવાબ, 1956. પછી મેં કીધું, વીમા નિયમન વિકાસ સત્તા ની સ્થાપના
જવાબ 1999 માં. પછીનો એમસીક્યુ, રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલા વર્ષ માટેનો હોય છે? જવાબ 5 થી 10 વર્ષ, 5 અથવા 10 વર્ષ. પછીનો એમસીક્યુ, જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 15 વર્ષ. પછીનો એમસીક્યુ, વખારમાંનો સંગ્રહ કરીને કઈ ઉપયોગિતામાં વધારો કરે છે? જવાબ સમય ઉપયોગિતા. પછીનું એમસીક્યુ, જે વખારો ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજોનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની વિશિષ્ટ સેવા આપે છે તેવી વખાર એટલે? જવાબ વિશિષ્ટ વખાર. પછીનું એમસીક્યુ, માણસો અને માલ સામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે કોના દ્વારા શક્ય છે? જવાબ હવાઈ માર્ગ. પછીનું એમસીક્યુ, વિદેશ વેપાર સૌથી વધુ કયા માર્ગ દ્વારા થાય છે? જવાબ જળમાર્ગ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 એમસીક્યુ હું અહીંયા બોલી તમારા લોકોને લખવાના છે સેટ નોટમાં, કે વધારાના એમસીક્યુ તમને પૂછાય તો પરીક્ષામાં તમે જવાબ લખી શકો. થેન્ક યુ.